સુરત મહાનગરપાલિકા દ્વારા અંદાજિત બજેટ રજૂ કરવામાં આવ્યું છે જેમાં રૂપિયા છ હજાર નવસો સિત્તેર કરોડનો અંદાજ રાખવામાં આવી રહ્યો છે અંદાજિત બજેટમાં આરોગ્યથી લઈને વિકાસના કામો પાછળ રૂપિયા ખર્ચ કરવાનું આયોજન કરાયું છે સુરત શહેરની અંદર જેટલી સુવિધાઓ ઊભી કરવામાં આવે છે તેની સામે ચાર્જ વસૂલ કરવા માટેનો પણ પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે સુરત શહેરમાં લોકોને ચોવીસ કલાક પાણી મળી રહે તેના માટેની વ્યવસ્થા કરવામાં આવી છે સુરત શહેરમાં જેટલા વિસ્તારની અંદર ચોવીસ કલાક પાણી આપવા માટેની વ્યવસ્થા ઊભી કરે છે સ્વર્ણિમ યોજના હેઠળ રૂપિયા ત્રણસો કરોડના ખર્ચે નવા વિસ્તારોમાં પાણીની સુવિધા ઊભી કરવા માટે ખર્ચ કરવામાં આવશે જેથી કરીને લોકોને મુશ્કેલી ન પડે નવા વિસ્તારોમાં લોકોને યોગ્ય રીતે પાણીનો પુરવઠો મળી રહે તે દિશામાં સૌથી વધુ કામ કરવામાં આવશે ઝાડ વોટર સરફેસ વોટર છે જેનો ઉપયોગ કરીને બે હજાર પચાસ પછી પણ આપણી પાસે વોટર બેલેન્સ જળવાઈ રહે તેનો પ્લાન બનાવ્યો છે એના માટે એક્શન પ્લાન બનાવશે વોટર બેલેન્સ પ્લાન્ટમાં આપણે સુરત શહેર સમગ્ર દેશમાં આગળ રહેવા માટે પ્રયાસ કરીશું સમગ્ર દેશમાં આઠ એવા શહેરો છે જેને વોટર બેલેન્સ માટે કામ કરી રહી છે સુરત શહેરની અંદર પંચાણું લાખની વસ્તી થાય છે તેના માટે પણ પાણીની પૂરતી વ્યવસ્થા થાય તેના માટેની અત્યારથી તૈયારી કરી લેવામાં આવી છે હાલ સુરત શહેરની અંદર જે પાણીનો ઉપયોગ થાય છે તે બારસોથી ચૌદસો એમએલડી જેટલો થઈ રહ્યો છે જેને આપણે બે હજાર એમએલડી સુધી લઈ જવા માટેનો પ્રયાસ કરીશું વોટર હાર્વેસ્ટિંગ માટે પણ આપણે ખૂબ જ મોટું કામ કરવાના છે અમૃત યોજના ટુ પોઈન્ટ ઓ હેઠળ આપણે ત્રણસો પંદર કરોડના ખર્ચે આપણે આ નવી યોજનાઓને અમલી કરવામાં આવશે પ્રાયોગિક ધોરણે આપણે લોકભાગીદારી નવા પ્રોજેક્ટને અમલમાં મૂકવામાં આવશે સુરત શહેરમાં નવું મુખ્ય વહીવટી ભવન તૈયાર કરવા માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે આજે નવસો કરોડ જેટલા ખર્ચ કરીને તૈયાર કરવામાં આવશે તેને માટેની ટેન્ડરની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે માર્ગ બનાવવા માટે પણ તૈયારી થઈ ગઈ છે અને હવે તેને ખુલ્લો મૂકવામાં આવશે ડુમસ અને પર્યટન સ્થળ તરીકે વિકસાવવા માટેની કામગીરી પણ ઝડપથી કરવામાં આવશે ડુમસની આસપાસની જમીનો માટેની કિંમત ખૂબ જ ઊંચી થઈ ગઈ છે તેના માટે રાજ્ય સરકાર અને કોર્પોરેશન દ્વારા યોગ્ય ઉકેલ કાઢીને હવે તેને પણ સાકાર કરવા માટેની કામગીરી કરવામાં આવશે સુરત શહેરના લોકો માટે પર્યટન સ્થળ માટે તેનો વિકાસ કરવો પણ જરૂરી છે તે દિશામાં કામ કરી રહ્યા છે સુરત શહેરમાં પાણીની કોઈ મુશ્કેલી નથી દરિયાથી લઈને પણ બીજા પણ પાણીના સ્ત્રોત આપણી પાસે ખૂબ જ સારા છે અને તેના માટે સુરત શહેરનો વિકાસ ખૂબ જ સારી રીતે થશે રમેશ કલ્ચર જનસાક્ષી ન્યૂઝ સુરત